હાથમાં લાકડીઓ લઈને રાવણ દોડી રહ્યો છે અને મન ફાવે એના પર પ્રહાર કરી રહ્યો છે. દ્રશ્યો ચુડા તાલુકાના ભગુપુર ગામના છે, જ્યાં દશેરાની ઉજવણી નોમના દિવસે થાય છે. અહીં રાવણ દહન નથી કરાતું, પરંતુ રામ રાવણનું યુદ્ધ ખેલાય છે. લોકવાયકા પ્રમાણે ભગુપુર ગામમાં 95 વર્ષ પહેલાં પ્લેગ આવ્યો હતો, ત્યારે ગ્રામજનોએ માતાજીની આરાધના કરી. કહેવાય છે કે માતાજીના કહેવાથી ગ્રામજનોએ 8મના દિવસે ભવાઈ ભજવી અને 9મના દિવસે દશેરા ઉજવ્યા, જેના કારણે ગામમાંથી રોગ નાબૂદ થયો. ત્યારથી અહીં ભવાઈ અને રામ રાવણ યુદ્ધની આ પરંપરાને અનુસરવામાં આવે છે. 9મા નોરતે ગામના જ અલગ અલગ વ્યક્તિઓ રામ અને રાવણની વેશભૂષા ધારણ કરે છે. પહેલાં રાવણના હાથમાં તલવાર આપવામાં આવે છે, જે માતાજી આગળ મૂકી દીધા બાદ રાવણને હાથમાં વાંસની લાકડીઓ આપવામાં આવે છે. રાવણ આ લાકડીઓથી સામે આવનાર વ્યક્તિઓ પર પ્રહાર કરે છે. રાવણના હાથનો માર ખાવા માટે માત્ર ભગુપુર જ નહીં, પરંતુ આસપાસના અનેક ગામના લોકો ઉમટે છે. એવી માન્યતા છે કે જેમને રાવણના હાથનો માર પડે એ વ્યક્તિ આખું વર્ષ બીમાર નથી પડતી, એટલે જ લોકો અહીં હોંશે હોંશે રાવણના હાથનો માર ખાય છે. બાદમાં ગામની બ્રાહ્મણ માંડવી નજીક 95 વર્ષ જૂની પરંપરા મુજબ રામના હાથે રાવણનો વધ કરવામાં આવે છે. રાવણ સંહાર બાદ ગ્રામજનો રાવણની શોકવિધિ પણ કરે છે. ગામનું નામ અત્યારે ગામનું નામ ભ્રગુપુર છે. પહેલાં ગામનું નામ ભડકવા હતું. ભ્રગુ ઋષિનો આશ્રમ છે, આશ્રમ ઉપરથી ભ્રગુ ઋષિના આશ્રમ ઉપરથી ભ્રગુપુર નામ પડ્યું છે. અને અમારે અહીંયા જે રાવણની પ્રથા છે, છેલ્લા લગભગ 90-95 વર્ષથી ચાલુ છે. એ વર્ષે આપણે ગામમાં પ્લેગ નામનો રોગ આવ્યો હતો. એટલે એ વખતે પછી પહેલાંના જૂના વડવાઓએ બધાએ માતાજી પાસે પ્રાર્થના કરી કે ભાઈ આ રોગનો એ વખતે તો કોઈ ઈલાજ હતો નહીં, કોઈ દવા નહોતી, એટલે કે આ રોગ કેવી રીતે જાય એમ. તો એ વખતે નક્કી થયું કે તમે 2 દિવસ નવરાત્રિની અંદર ભવાઈનો પ્રોગ્રામ કરો અને માતાજીની ભવાઈ રમાડો અને આ રાવણ દહનનો કાર્યક્રમ કરો આપો. અને ત્યારથી આપણે આ પરંપરા મુજબ ચાલુ છે. શું કરવામાં આવે છે આ પરંપરામાં? આ પરંપરામાં પહેલાં તો 2 દિવસ ભવાઈનો ખેલ હોય છે, અને ભવાઈનો ખેલ પછી પહેલાં માતાજીનો મજરો હોય, પછી 2 દિવસ ભવાઈનો ખેલ હોય છે. ભવાઈનો 2 દિવસ ખેલમાં અલગ અલગ ખેલ હોય છે દર વખતે. આ વર્ષે જે ખેલ હોય આવતા વર્ષે ન હોય, દર વખતે અલગ અલગ નાટક કરે છે વેશભૂજામાં. અને 9મે દિવસે અમારે આ રાવણ વધનો કાર્યક્રમ હોય છે. અહીંયા જે રાવણ વધ જે કરે છે કોઈ પૂતળામાં નથી કરતા, અહીંયા રામ રાવણનું યુદ્ધ થાય છે એવી રીતે આખો કાર્યક્રમ છે. તમે આખો વિડીયો જોશો અહીંયા તો તમને ખ્યાલ આવી જશે કે રાવણ દહન આ કેવી રીતે થાય છે. અહીંયા ચુડા તાલુકાનું જે ભગુપુર ગામ છે, ત્યાં દર વર્ષે નવરાત્રિમાં 9મે દિવસે રાવણનું દહન કરવામાં આવે છે. બીજી બધી જગ્યાએ રાવણને સળગાવવામાં આવે અથવા ફટાકડા ફોડવામાં આવે. અહીંયા એક પ્રતિકરૂપે એક માણસને રામ અને રાવણને બનાવવામાં આવે. એની પાછળનું કારણ એ છે કે ઘણા વર્ષો પહેલાં રાજાશાહી વખતમાં દસમના દિવસે એક બહુ મોટા વ્યક્તિનું અહીંયા અવસાન થયેલું, એટલે એના હિસાબે આ બધો પ્રોગ્રામ રહ્યો એ 9મે દિવસે કરવામાં આવે, જેનાથી એનું દુઃખ છે એ આજે ભૂલાઈ જાય અને પાછું ફરીથી આવડું આ રહ્યું. એ વર્ષોથી પરંપરાથી આવડું આ કામ ચાલુ. કેવી રીતે રામ રાવણનું યુદ્ધ કરવામાં આવે? રામ રાવણનું યુદ્ધ એવી રીતે કરવામાં આવે છે કે બંને રામ અને રાવણ બંને સામસામે આવી જાય. આખું ને આખું ગામ રહ્યું તે આવડા કાર્યક્રમમાં સામેલ થાય. આજુબાજુ ગામના લોકો પણ અહીંયા બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય છે અને એવી એક લોકવાયકા પણ છે અને એક સત્ય હકીકત પણ છે કે અહીંયા રાવણ જે બનવામાં આવે છે તેને પહેલાં તલવાર હાથમાં આપવામાં આવે છે, ત્યારબાદ એને વાંસના જે બંબુ આવે તે આપવામાં આવે. તે આપ્યા પછી તે દરેક લોકોને આવી રીતના પ્રેમથી મારે છે અને અહીંયા એ કુંભ ખાવા માટે અહીંના ગામના જે લોકો છે એ ઉત્સાહ ભેર એમાં ભાગ લે છે. અને એક એવી સત્ય હકીકત પણ છે કે અહીંયા રાવણના હાથે જે કુંભ ખાવામાં આવે તેનાથી 1 વર્ષ સુધી ક્યારેય તાવ કે કોઈ બીમારી કે ક્યારેય આવી નથી, તે એક અહીંનો એક પ્રમાણ છે. શરણાગત દીનાથ પરિત્રાણ પરાયણ સર્વસ્યાદિ હરેદેવી નારાયણી નમોસ્તુતે. મારું નામ પ્રવીણ રાવલ, હું ભ્રગુપુર ગામનો રહીશ છું. અમારા વડવાઓ અહીંયા આવીને વસેલા છે. આજે
આશ્વિન સુદ નવમના દિવસે અહીંયા પ્રભુપુરની અંદર રામ અને રાવણનો જે યુદ્ધ ખેલાય છે એ ભાગ્યે જ આપણા નસીબમાં હોય તો એને આપણને જોવાનો લાહો મળે એવું છે. આજના દિવસે નવમના દિવસે રાવણ મારવાની પરંપરા વર્ષોથી વરવાઓથી ચાલી આવે છે. આ દરબારની માંડવી આપણે ઉભેલા છીએ. અહીંયા 90-95 વર્ષ પહેલાં એક પ્લેગ નામનો રોગ આવેલો, જે રોગનો કોઈ દવા કોઈ ઈલાજ હતી નહીં. ત્યારે માતાજી પાસે બધા વડવાઓએ હાજરી કરી અને આનો કોઈ ઈલાજ થાય એવું કંઈ સૂચન હોય તેવું માતાજી પાસે આશીર્વાદ માંગ્યા. ત્યારે માએ કીધું કે તમે સાતમ અને આઠમના દિવસે તમે ગામની અંદર ભવાઈનો ખેલ કરો, જેની અંદર પતાઈનો ખેલ, દૈત્યનો ખેલ, માતાજી મહિષાસુરમર્દિની દૈત્યનો ખેલ કરે છે, દૈત્યનો વિનાશ કરે છે, ત્યારબાદ ચલૈયાનો ખેલ, આવા અલગ અલગ પરંપરાઓ નિભાવવામાં આવે છે, એનો નાટક ભજવવામાં આવે છે. આજના દિવસે નવમના દિવસે રામ અને રાવણ બે વ્યક્તિઓ એનું પાત્ર ભજવે છે. આની અંદર કોઈ આપણે રાવણને મારવામાં કે એનું રાવણનું દહન ફટાકડા ફોડીને કરવામાં આવતું નથી. આજના દિવસે રાવણના હાથમાં તલવાર આપવામાં આવે છે. તલવારથી અહીંયા માતાજીની માંડવી પાસે સમક્ષ આવી માતાજીના આશીર્વાદ લઈ પછી તેને બંબુ એટલે કે વાંસના લાકડા આપવામાં આવે છે. એવી લોકવાયકા છે, માન્યતાઓ છે કે આ વાંસના લાકડાઓ જે કોઈ એનો માર ખાય, પ્રસાદી ગ્રહણ કરે, એને કાયમ માટે અથવા તો આખું વરસ તાવ કે કોઈ બીમારી આવતી નથી. જેના માટે આજુબાજુના ગામડાઓથી અથવા તો આ ગામના રહીશ ક્યાંય બહારગામ રહેતા હોય તે પણ આજના દિવસે ખાસ કરી અને આ લાહો લેવા, આશીર્વાદ લેવા માટે અહીંયા પધારે છે.